हेलो एंड वेरी गुड मॉर्निंग ऑल ऑफ यू। आई होप आई एम ऑडिबल एंड आई हैव शेयर माय स्क्रीन। तो ये पण देखाती हसे तमने बराबर? ओके अच्छा, थैंक यू सो मच। सो स्टार्ट करिए। हवे वी हैव कम्प्लीटेड 4 यूनिट्स एंड द चैप्टर्स बी लाइक फर्स्ट यूनिट, फर्स्ट चैप्टर, सेकेंड चैप्टर, सेकेंड यूनिट, थर्ड चैप्टर एंड फोर्थ चैप्टर, थर्ड यूनिट, फिफ्थ चैप्टर नहीं, एनी अंदर आवे छे सिक्स्थ एंड सेवन्थ चैप्टर, राइट? सिक्स चैप्टर ओनली आई थिंक, यस सिक्स चैप्टर आवे छे। अने जे नेक्स्ट यूनिट हतुं आपणे एमां सिक्स अने सेवन्थ आवे छे, अने थर्ड यूनिटमां सिंगल एलोन एलोन फिफ्थ चेप्टर छे, कीवर्ड रिसर्च वाळो चेप्टर छे, ए थर्ड यूनिटमां हतो, बराबर ने? फोर्थ यूनिटनी अंदर छ अने सात के पांच अने सात एवी रीते छे, एटले एक चेप्टर छे स्टेन्ड अलोन रहे छे। इन शोर्ट आपणे वन थी लईने सेवन सुधीना चेप्टर्स कम्प्लीट थई गया छे। हवे जे आवे छे ए छे एट्थ चेप्टर अने नाइन्थ चेप्टर, विच इज इन साइड यूनिट नंबर फाइव। ओके, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ, જેની પીડીએફ ઓલરેડી બનેલી છે એટલે હું પીડીએફમાંથી જ એક્સપ્લેન કરું છું। ઓકે, યસ, હિયર ઇટ ઇઝ, રાઈટ? એઇટ ચેપ્ટર છે ટ્રેકિંગ રિઝલ્ટ્સ એન્ડ મેઝરિંગ સક્સેસ, એન્ડ ધ નાઇન્થ વન ઇઝ એન ઇવોલ્વિંગ આર્ટ ફોર્મ વિચ ઇઝ ધ ફ્યુચર ઓફ એસઈઓ, રાઈટ? એટલે એસઈઓ છે એકદમ જેને કહેવાય ને ડેવલપિંગ છે, હજી એનું ડેવલપમેન્ટ સ્ટેજ છે, કન્ટિન્યુ છે। એટલે આપણે જે એઇટ ચેપ્ટર અત્યારે જોવાનું છે કે ભાઈ આપણે જેટલા ટૂલ્સ કમ્પ્લીટ થઈ ગયા હોય, જે કંઈ પણ થઈ ગયું હોય, એના પછી રિઝલ્ટ મેઝર કરવું અથવા ટ્રેક કરવું શું કામ જરૂરી છે, બરાબર ને? જો કોઈ પણ નાનકડો એવો બિઝનેસ હોય ને, કિરાનાની દુકાનથી માંડીને કોઈ મોલ હોય મોટો, અથવા તો કોઈ ઈ કોમર્સ વેબસાઇટ હોય, તો એમાં પણ મેઝરમેન્ટ થતું હોય કે ભાઈ એનું મેઝરમેન્ટ કેવું હોય, તો ભાઈ આ પ્રોડક્ટ છે એની અંદર કેટલું સેલિંગ થયું છે, કેટલી પ્રોડક્ટ રહી છે એટલે બચી છે, હજી સેલ નથી થઈ એવી છે, મંથલી કેટલું સેલ થાય છે આ પ્રોડક્ટમાં, અથવા તો વીકલી કેટલું થાય છે, અથવા તો હું એવું કહું ડેઇલી કેટલું થાય છે। ઘણી બધી એવી વસ્તુ હોય કે જે ડેઇલી સેલ થતી હોય, તમે મોલમાં જાઓ તો અમુક એવી જે ગ્રોસરી હોય, જેમ કે આપણે લઈએ બિસ્કિટ્સ છે કે એવી કોઈ વસ્તુ છે જે ડેઇલી લાઈફમાં યુઝ થતી હોય, તો એવી વસ્તુ છે એનું સેલિંગ વધારે હોય, તો એનું આખું ટ્રેકિંગ મેઝર કરવું પડે, નહીં તો ખબર કેમ પડે કે કઈ વસ્તુ વધારે સેલ થાય છે અને કઈ ઓછી સેલ થાય છે, બરાબર ને? આજે એવું બન્યું કે ભાઈ રોજે રોજ બિસ્કિટ્સ છે એ કેટલા બધા કન્ટેનર્સ જતા રહે છે, તો પછી જો ધ્યાન ન આપે તો બીજા દિવસે ખાલી હોય, તો પબ્લિક જે લેવા આવે છે એને મળશે નહીં, અને બીજી બધી વસ્તુ ઓછી લે છે, તો એ તમારી પાસે એમને પડેલી છે। તો બેટર છે કે વી હેવ ટુ ટ્રેક અવર મેઝરમેન્ટ, વી હેવ ટુ ટ્રેક અવર સેલિંગ ઓર બેનિફિટ ઓર લોસ, જે કાંઈ પણ છે એ બધું ટ્રેક કરવું જોઈએ, બરાબર? અહીંયા ટ્રેક કરવાની વાત આવે છે, મેઝર કરવાની વાત આવે છે, એ છે આપણા રિઝલ્ટ્સ। આપણા રિઝલ્ટ્સ એટલે યુઝર આપણા સુધી પહોંચે છે, કેવી રીતે પહોંચે છે, સર્ચ એન્જિનનો યુઝ કરે છે, કીવર્ડનો યુઝ કરે છે, શું કરે છે, આ બધી વસ્તુ આની અંદર આવે છે, બરાબર? એ આપણે ટ્રેક પણ કરવું જોઈએ, એના ઉપર વોચે રાખવી જોઈએ, અને મેઝર કરવું જોઈએ। એટલે તમે અમુક જે ટૂલ્સથી યુઝ કરીને આપણે જે જોઈએ છીએ કે ભાઈ કેટલા લોકો કયા વર્ડ્સથી આવ્યા છે, એ મેઝરમેન્ટ થયું। ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ અહીંથી ઇન્ટ્રોડક્શન। એવું કહે છે કે ભાઈ આ વસ્તુ બહુ જરૂરી છે, ધ એક્સપર્ટ પ્રેક્ટિશનર નોઝ હાઉ ઇમ્પોર્ટન્ટ એસઈઓ ઇઝ ટુ એસ્ટેબ્લિશ ક્વોન્ટિફાયેબલ ગોલ્સ એન્ડ ડેમોન્સ્ટ્રેટ રિઝલ્ટ્સ। ક્વોન્ટિફાયેબલ એટલે આપણે એને એકચ્યુઅલી ક્વોન્ટિટીથી આપણે જેટલા આપણા ગોલ્સ સેટ કરેલા છે, બરાબર છે, કે ભાઈ મને આટલું જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, તો આ બધા ગોલ્સને ખરેખર પાછળથી ક્વોન્ટિટી વાઇઝ અથવા તો એને મેઝર કરવા, ગણવા જરૂરી છે। ક્વોન્ટિફાયેબલ ગોલ્સ એટલે ગણી શકાય એવા, બરાબર? તમે એમ કહો કે ભાઈ મને રોજના પાંચ વ્યૂ જોઈએ છે આ વસ્તુમાં, તો પાંચ વ્યૂ થયા કે નહીં, બરાબર? તો આપણો ગોલ છે એ પ્રોપર થાય છે કે નહીં, એ ખરેખર ડેમોન્સ્ટ્રેટ કરવું જોઈએ, આપણે મેઝર કરવું જોઈએ। હાવેવર, સો મેની ટૂલ્સ વિલ મેક યુ બેટર એસઈઓ પ્રેક્ટિશનર એન્ડ ઇટ કેન બી ડિફિકલ્ટ ટુ ફિગર આઉટ વિચ વન્સ યુ નીડ ટુ યુઝ, which ones are merely nice to you and which ones are not worth the time, બરાબર? બધા
ટૂલ્સ છે એ તમને ઘણી બધી વસ્તુ આપે છે બરાબર, પણ છતાં પણ આપણે એ ફાઇન્ડ નથી કરી શકતા, અથવા તો બહુ અઘરું છે ફાઇન્ડ કરવું કે આમાંથી કયું ટૂલ આપણા માટે બરાબર છે કયું નથી. એ કેમકે મેજોરિટી ટૂલ્સ છે કોઈકમાંથી એક વસ્તુ મળતી હોય, કોઈકમાંથી બીજી મળતી હોય, કોઈકમાંથી ત્રીજી મળતી હોય, બરાબર. નોર્મલી એ ફિગર આઉટ કરવું અઘરું છે કે કઈ વસ્તુ આપણી માટે બરાબર છે. એટલે આપણે જે જનરલી યુઝ કરતા હોઈએ છીએ વસ્તુ, એમાંથી બધામાંથી થોડા થોડો કન્સેપ્ટ મળતો હોય બધા ટૂલ્સમાંથી, તો એ આપણે રાખીએ છીએ, બરાબર. દેટ ઇઝ ઓકે. ચલો હવે એ વાત કરે છે કે ભાઈ પહેલી વસ્તુ તો એ કે તમારી વેબસાઇટ એકચ્યુઅલી શેની માટે છે, તમે શું કરવા માટે બનાવી છે એ તમારે ખરેખર જોવું જોઈએ. ઇન અધર વર્ડ્સ, યુ નીડ ટુ મેઝર વેધર યુ હેવ બીન સક્સેસફુલ એન્ડ ધેન ગેટ અ સેન્સ એઝ ટુ હાઉ સક્સેસફુલ, બરાબર. તમે કેટલા સક્સેસફુલ છો તો તમારા જે કાંઈ પણ મોટો છે તમારો ગોલ છે એમાં, અને કેવી રીતે એક સક્સેસફુલ થયા એ જાણવું જરૂરી છે. જો એને તમે ટ્રેક ના કરી શકો તો એવું બની શકે કે થોડાક ટાઈમ પછી એ વસ્તુ નીચે આવી જાય, રાઈટ. ધ ફર્સ્ટ થિંગ યુ નીડ ટુ ડુ ઇઝ ટુ ડિફાઈન વાય ધ સાઇટ એક્ઝિસ્ટ. ભાઈ વેબસાઇટ શેની માટે છે, એમને બનાવીને મૂકી દેવાની છે? નહીં. તો આમાંથી કાંઈ પણ વસ્તુ હોઈ શકે, મે બી આના સિવાય પણ કોઈ હોય, પણ મેજોરિટી આની અંદર કવર થઈ જાય છે. હિયર આર સમ પોસિબિલિટીઝ. જનરેટ સેલ્સ, સેલિંગ કરવા માટે કરીએ છીએ નોર્મલી, બરાબર, આપણે જેને ઈ કોમર્સ કહીએ. ઓપ્ટેન લીડ્સ, આપણે લીડ જનરેશન અને ડાયરેક્ટ માર્કેટિંગ આવી બે વસ્તુ જોઈ હતી. લીડ જનરેશન એટલે કે વેબસાઇટની અંદર કોઈ વસ્તુ સેલ નથી થતી હોતી, પણ વેબસાઇટ થ્રુ તમને ઇન્ફોર્મેશન કરવામાં આવે છે કે આ વસ્તુ અમે સેલ કરીએ છીએ, મે બી ઓફલાઈન એ વસ્તુ તમને મળી શકતી હોય, તો એને લીડ જનરેશન કહેવાય. દેટ ઇઝ લીડ જનરેશન. ઓકે. જનરેટ એડ, બરાબર, આપણે એડવર્ટાઇઝમેન્ટ જનરેટ કરવાના પર્પઝથી પણ કરેલું હોય, વેબસાઇટ બનાવી હોય. ગેટ પીપલ ટુ રીડ સ્પેસિફિક આર્ટિકલ્સ, લોકોને આપણા સુધી અટ્રેક્ટ કરવા માટે, અથવા તો આપણો જે મેસેજ છે એ આપવા માટે થઈને, એટલે કે પછી આર્ટિકલના ફોર્મમાં હોય કે વેબસાઇટના કન્ટેન્ટના ફોર્મમાં હોય, લોકોને આપણે આપણી વસ્તુ પહોંચાડવા માટે અથવા તો એ આપણા સુધી પહોંચે લોકો એની માટે કરતા હોઈએ. ઓપ્ટેન ડોનેશન્સ, રાઈટ, ડોનેશન્સ લેવા માટે અથવા ડોનેશન જનરેટ કરવા માટે આવું કરતા હોય, એવું પણ બની શકે. તો આમાંથી કોઈ પણ પોસિબિલિટી હોઈ શકે કે આપણી વેબસાઇટ છે એ શું કામ છે. ઓકે. વાય મેઝરિંગ સક્સેસ ઇઝ એસેન્શિયલ ટુ એસઈઓ પ્રોસેસ, બરાબર. એસઈઓ કર્યા પછીની વાત છે કે ભાઈ આ મેઝર કરવું, ટ્રેક કરવું શું કામ જરૂરી છે. ફોર એક્સટર્નલ રિપોર્ટિંગ પર્પઝ, સૌથી પહેલી વસ્તુ આવી, મેં હમણાં જ કીધું એમ કે મોલમાં કેટલું સેલ થાય છે અને કેટલું નથી થતું, જો એનું એટ ધી એન્ડ ઓફ ધી ડે અથવા તો વેરી નેક્સ્ટ ડે અથવા તો જેટલામાં દિવસે એ લોકો કેલ્ક્યુલેશન કરતા હોય એ જો ના કરે તો ધે કેન નોટ ડિસાઇડ કે વોટ ટુ બાય નેક્સ્ટ ઓર વોટ નોટ ટુ. કઈ વસ્તુ હવે આપણે ઓર્ડર કરવી, ખરીદવી અને કઈ ના ખરીદવી એ ખબર ના પડે, બરાબર. એટલે ડેઈલી નોર્મલી મોટા મોટા ઈ કોમર્સ સેલ્સ અથવા તો મોલ્સ હોય એમાં આ ડેઈલીનું ટ્રાન્ઝેક્શન થતું હોય. ઇવન તમને એ પણ ખબર છે કે કોઈને નાનકડી એવી દુકાન હોય ને તો પણ એટ ધી એન્ડ ઓફ ધી ડે જોઈ લઈએ કે ભાઈ કેટલું સેલિંગ થયું અને કેટલા સામે અમાઉન્ટ આવ્યા, બરાબર, કેટલું ઉધાર દીધું છે અને કેટલું રોકડે દીધું છે, આપણે જેને કહીએ ને કોમર્સ લેંગ્વેજમાં. તો આ વસ્તુ જરૂરી છે અને રિપોર્ટિંગ કહીએ છીએ આપણે. અહીંયા એ વસ્તુ છે એક્સટર્નલ રિપોર્ટિંગ પર્પઝ, એટલે તમારે તમારા વેબસાઇટમાંથી કોઈ પણ ટાઈપનો રિપોર્ટ જોઈએ છે, પછી એ સેલ્સ ઓરિએન્ટેડ હોય કે એસઈઓ ઓરિએન્ટેડ હોય, કે આપણે આ વસ્તુમાં આ કીવર્ડ્સ અપ્લાય કર્યો તો હવે એના વ્યૂ કેટલા થયા, આપણે રિપોર્ટિંગ જોવું છે. ભાઈ દર 5 દિવસે કે દર 1 દિવસે કે દર મંથલી, યરલી, ક્વાર્ટરલી, એન્યુઅલી જે કહીએ આપણે, એ બધું મને એવરી ટાઈમ જોઈએ છે, રાઈટ. અને એના ઉપરથી મારે નેક્સ્ટ એઝમ્પશન કરી શકાય એમ છે. તો ડેઈલીનો સેલ્સ હોય કે પછી કોઈ પણ કન્ટેન્ટ આપણે આપતા હોઈએ, તો રિપોર્ટ જનરેશન કરતા હોઈએ, તો એની માટે પણ મેઝર ટ્રેક કરવું જરૂરી છે, મેઝરમેન્ટ કરવું જરૂરી છે, આપણે કર્યું એ બરાબર છે કે નથી કર્યું બરાબર. જેમ કે તમે તમારો મેથ્સનો એક સમ તમારા લેક્ચરરે સમજાવ્યો હોય અને પછી બીજો તમે તમારી જાતે કરો અને આન્સર ના હોય ને તો તમે તમારા લેક્ચરરને કે ટીચરને પૂછો છો કે ભાઈ આ વસ્તુ બરાબર છે, બરાબર. જ્યાં સુધી તમને રાઈટની સાઇન ન મળી જાય અથવા તો તમને રાઈટનું આન્સર ના મળી જાય કે હા ધ આન્સર ઇઝ કરેક્ટ, ત્યાં સુધી તમને એક
ઇન્સિક્યોરિટી હોય કે ભાઈ આ ખોટું હશે તો એ વસ્તુ આમાં પણ હોય. તમે જે કર્યું છે એમાં તમને બરાબર રિસ્પોન્સ મળે છે તો પેલો કહે છે કે ભાઈ તમારે રિપોર્ટ જનરેટ કરવા હોય કોઈ પણ વસ્તુના, પછી એ સેલ્સના હોય કે આપણે એસઈઓ કર્યું છે એના હોય, તો એની માટે આપણે કરીએ છીએ. ટુ મેઝર ધ એફિશિયન્સી ઓફ ધેર ઓન એફર્ટ્સ છે એ જ વસ્તુ નીચે બીજી લખી છે. આપણે આપણી કેટલી એફર્ટ કરી છે આની માટે અથવા તો કરીએ છીએ અને કેટલાનો જરૂર છે એની માટે પણ આની જરૂર પડે છે, બરાબર, મેઝરમેન્ટ કરવાની. સેટ ધ બેઝ લાઇન ફોર યોર વેબસાઇટ. તમે નક્કી કર્યું કે મને આ પેજમાં 10 વ્યૂ આવવા જોઈએ, બરાબર, આ તમારી બેઝ લાઇન છે નક્કી કરેલું, આપણે જેને બેન્ચ માર્ક કહીએ છીએ ને, અને 10ની બદલે 9 આવ્યા છે અથવા તો 11 આવ્યા છે તો શું કામ આવ્યા, તો એ વસ્તુ ચેક કરવી જોઈએ. તો આ 3 પોઈન્ટ એવા છે કે જેની માટે ખરેખર સક્સેસ ને મેઝર કરવું છે, એ આપણી એસઈઓ પ્રોસેસ માટે એસેન્શિયલ છે, જરૂરી છે એવું કહી શકાય. અને આના સિવાય બીજા ઘણા સબ પોઈન્ટ્સ હોય છે કે જેની અંદર કીધેલું છે કે ભાઈ એસઈઓ મેઝરમેન્ટ, એસઈઓ પ્રોસેસમાં આપણે જે સક્સેસ થાય છે અથવા સક્સેસ કહો કે ફેલિયર કહો, બે એક જ વસ્તુ છે, પણ એને મેઝર કરવી ઇન શોર્ટ જરૂરી છે, બરાબર, આપણે કેટલું ચાલ્યા છીએ અથવા કેટલું નથી ચાલ્યા. ઓકે, હવે અમુક બેઝલાઇન ડેટા પોઈન્ટ્સ છે જે તમે સેટ કરાવી શકો. સેટ બેઝલાઇન ડેટા પોઈન્ટ્સ, બેઝલાઇન એટલે આપણે એક નક્કી કરીએ કે ભાઈ આવી વસ્તુ થઈ શકે, આ થઈ શકે, આ થઈ શકે, એવી રીતે, રાઈટ. આપણે જેમ કે એસઈઓ ના ગોલ્સ હતા, સેમ એ ગોલ્સમાંથી અમુક વસ્તુ અહીંયા આવે છે. ક્વોન્ટિફાઈંગ ઓર્ગેનિક સર્ચ ટ્રાફિક બાય સર્ચ એન્જિન એન્ડ કીવર્ડ્સ. ક્વોન્ટિફાઈંગ એટલે ગણી શકાય, ક્વોન્ટિટેટિવ, બરાબર. તમે તમારા વેબસાઇટમાં જે ઓર્ગેનિક સર્ચ ટ્રાફિક આવે છે, ઓર્ગેનિક એટલે તમે કોઈ એડવર્ટાઇઝમેન્ટ આપી નથી, એમ ને એમ સર્ચ એન્જિન થ્રુ આવે છે એવો ટ્રાફિક કેટલો છે એ ક્વોન્ટિફાઈ કરી શકાય, એટલે ગણી શકાય ઇન શોર્ટ. ક્વોન્ટિફાઈંગ અ બેઝ લાઇન ઓફ ધ મેજર કીવર્ડ્સ ડ્રાઇવિંગ ટ્રાફિક બાય સર્ચ એન્જિન. એવા કયા કીવર્ડ્સ છે કે જેને લીધે તમને ટ્રાફિક વધારે આવે છે એ પણ આપણે અલગ રાખી શકીએ, બરાબર છે. ઉપરની જ વસ્તુ નીચે આપી છે, પણ એ લોકોએ કીવર્ડ્સ ઉપર પર્ટિક્યુલર ટાર્ગેટ કરેલો છે કે જે કીવર્ડ્સ તમને ટ્રાફિક લઈને આપે છે સર્ચ એન્જિનમાંથી, એવા કયા કીવર્ડ છે, અથવા તો તમે સેટ કરો કે ભાઈ 5 કીવર્ડ તો હોવા જ જોઈએ, એ કીવર્ડ આપણે યુઝ કરેલા છે કે નહીં એ લેટર ઓન આપણે ખબર પડી શકે. એટલે ક્વોન્ટિફાઈંગ બ્રેકઆઉટ ઓફ વોટ સેક્શન્સ આર ગેટિંગ ધ કરન્ટ ઓર્ગેનિક સર્ચ ટ્રાફિક, બરાબર. એવા વેબસાઇટના કયા સેક્શન છે, સેક્શન અથવા વેબ પેજ બંને કહી શકાય, કે જેમાં તમને એડવર્ટાઇઝમેન્ટ વગર ઓર્ગેનિક ટ્રાફિક આવે છે, સર્ચ ટ્રાફિક એટલે કોઈ સર્ચ કરીને તમારા સુધી પહોંચે છે, એવા કયા સેક્શન છે અથવા વેબસાઇટના એવા કયા પેજ છે જેને તમે ચેક કરી શકો. જેમ કે કોઈ એવી પ્રોડક્ટ હોય જેમાં સૌથી વધારે ટ્રાફિક આવતો હોય, બરાબર, પછી વિશ લિસ્ટ નામનો પાર્ટ છે જે જેની અંદર વ્યક્તિ છે પોતાનું વિશ લિસ્ટ ક્રિએટ કરતી હોય, એ એક સેક્શન છે કે જેમાં સૌથી વધારે ટ્રાફિક આવે છે. સેલિંગ આપેલું છે કે ભાઈ 3 ડેઝનો મેગા સેલ છે તો એ પાર્ટમાં વધારે ટ્રાફિક આવે છે, એ તમે જોઈ શકો. સેમ વસ્તુ નીચે છે, ક્વોન્ટિફાઈંગ ડેટા ઓન કન્વર્ઝન્સ બ્રોકન ડાઉન, બરાબર. એવા કયા એરિયાઝ છે કે જેની અંદરથી પોસિબલ તમને કન્વર્ઝન મળી શકશે. જેમ કે મેં હમણાં કીધું, જે વ્યક્તિ વિશ લિસ્ટમાં કોઈ વસ્તુ એડ કરતું હોય ને, એ 2 દિવસ 3 દિવસ કે 1 મહિના પછી એ વસ્તુ લઈ શકશે અથવા તો લેશે, એની ગેરંટી અમુક પર્સન્ટેજ હોય છે, તો એ ડેટા કન્વર્ટ થઈ ગયો કહેવાય, રાઈટ. તો એવા કયા કયા સેક્શન છે કે જેમાં કન્વર્ઝનના ચાન્સીસ વધારે છે, ઇન શોર્ટ કીવર્ડ્સ કહી શકાય, પેજ કહી શકાય અથવા તો સેક્શન કહી શકાય. આઈડેન્ટિફાઈંગ પુઅરલી પરફોર્મિંગ પેજીસ, એવા પેજીસ કે જેમાં રેરલી વિઝિટર્સ જાય છે અથવા તો સર્ફ કરે છે, તો એવા પેજીસને પણ જુઓ. ઇન્ડેક્સિંગ ઓછું થતું હોય અથવા તો રેન્કિંગમાં ઓછા આવતા હોય તો એવા પેજીસનું પણ આઈડેન્ટિફાઈ કરી શકાય. ટ્રેકિંગ સર્ચ એન્જિન ક્રોલર એક્ટિવિટી ઓન ધ સાઇટ બાય લોગ ફાઇલ. આ લોગ ફાઇલ એનાલાઇઝર આપણે ખાલી વર્ડ યુઝ કરેલો હતો કે જેની અંદર તમે એક એવી ફાઇલ રાખી શકો જે તમારા વેબસાઇટમાં ક્રોલર અને યુઝર બંને કયા પેજમાંથી કયા પેજમાં, આપણે જેને ક્લિક બાય ક્લિક ટ્રેકિંગ કહીએ, એ આખે આખું ટ્રેક કરી શકે, બરાબર. અને બીજી વસ્તુ, લોગ ફાઇલ ટ્રેકરનો મતલબ એવો થાય છે કે ક્રોલર છે એ કયા પેજમાં વધારે ટાઈમ લે છે અથવા યુઝર કયા પેજમાં વધારે ટાઈમ લે છે, ક્યાં ઓછો ટાઈમ લે છે, એ પણ તમે ચેક કરી શકો બંને માટે, જેના ઉપરથી તમને ખ્યાલ આવે કે ભાઈ આ પાર્ટ એવો છે કે જેમાં સર્ચર વધારે એન્ગેજ રહે છે, તો આપણે આના જેવી જ કોઈ સિમિલર વસ્તુ અથવા તો યુનિક વસ્તુ આપણે આપી શકીએ.
ઓકે ડિટરમાઇનિંગ ધ નંબર ઓફ ઇન્ડેક્સ પેજીસ, આ તો ઉપર આવ્યું એ જ વસ્તુને મેં પાછી કીધી કે નંબર ઓફ પેજીસ કેટલા ઇન્ડેક્સ છે એ તમે ચેક કરી શકો છો. એ તો સર્ચ એન્જિન જ આપણને કહીએ, સાઇટ ઓપરેટર આપીએ એટલે. આઇડેન્ટિફાઈંગ 404 એરર પેજીસ એન્ડ એક્સટર્નલ લિંક્સ સાઇટ લિંક્સ દેટ ઇઝ લિંકિંગ ટુ ધીસ પેજીસ ઇફ એની. ઘણી વખત એવું બનતું હોય, જો 404 નોટ ફાઉન્ડ ક્યારે આવે આપણને ખબર છે, આપણાથી મિસ્ટેક થાય ને ત્યારે, કાં તો આપણાથી ફાઇલનું નામ પ્રોપર ના લખાણું હોય, અથવા તો એવી ફાઇલ જ અવેલેબલ ના હોય, અથવા તો હું જો એસઈઓની લેંગ્વેજમાં કહું તો પ્રોપર રીડાયરેક્ટ ના કરેલું હોય તો. બરાબર, જો રીડાયરેક્ટ નથી કર્યું તો એને પેજ નહીં મળે. હવે ધારી લ્યો કોઈ એક્સટર્નલ વેબસાઇટ છે જે રેગ્યુલરલી અથવા તો આપણી વેબસાઇટમાં ક્યારેક ક્યારેક લિંક આપે છે રેફરન્સ તરીકે પોતાની સાઇટમાં, તો હવે એને એવા પેજની લિંક આપી કે જ્યારે એના યુઝર આપણામાં આવવાની ટ્રાય કરે છે, એવરી ટાઈમ એ લિંક ઉપર ક્લિક કરે એટલે 404 નોટ ફાઉન્ડ. બરાબર, તો આવા પેજીસને ગોતીને કાઢી નાખવા જોઈએ અથવા તો પ્રોપર રીડાયરેક્ટ કરવા જોઈએ, જેને લીધે આપણી વેબસાઇટની જે રેપ્યુટેશન છે અથવા તો બીજી વેબસાઇટ આપણી વેબસાઇટ વિશે જે કંઈ પણ બોલે છે, કીએ છે, લખે છે, એ નેગેટિવ ન જવું જોઈએ. બરાબર, કે એવરી ટાઈમ એનો યુઝર આપણામાં આવે છે ક્લિક કરીને કે ભાઈ હાલો વધારે જોઈએ શું છે, અને એવરી ટાઈમ 404ની એરર આવે, એનો મતલબ એવો થયો કે આપણે પ્રોપરલી જોયું નથી કે કયા પેજીસ હવે અવેલેબલ નથી અથવા તો કન્ટેન્ટ નથી, ઓર રીડાયરેક્ટ કરી નાખ્યા છે, જૂની URL કાઢી નાખી હોય અને એ આપણી જૂની URL આપતું હોય, કેમ કે એને ખબર ના હોય કે શું છે. તો આપણું કામ જ એ છે કે જૂની URL માંથી નવી URL માં એને રીડાયરેક્ટ કરી દેવું પ્રોપરલી. ઓકે, નાઉ ધ થિંગ, આપણે જેને SEO કહીએ છીએ ને, એ આખે આખી વસ્તુ આ મેઝરમેન્ટની વાત કરે છે કે એને ટ્રેકિંગ સાયકલ કહેવાય છે. ટ્રેકિંગ સાયકલ કેવી રીતે ચાલે, ઊભી જ ન રહી, આ વસ્તુ કન્ટિન્યુ ચાલ્યા કરે. SEO પ્રોસેસ જ એવી છે, સાયક્લિક પ્રોસેસ. ઓકે, પ્રોડ્યુસ, લોન્ચ, મેઝર એન્ડ રિફાઇન. બરાબર, જે વસ્તુ તમારે એકચ્યુઅલી કરવાની છે, આપણે જેનું એનાલિસિસ કરીએ છીએ એ. પછી લોન્ચ, લોન્ચ એટલે તમે ખરેખર એ વસ્તુ ઇનિશિયેટ કરો છો અથવા રન કરી આપણે કહીએ ને, લોન્ચ કર્યું એ. અને મેઝરની વાત થાય છે, તમે મેઝરમેન્ટ કર્યું કે કર્યું એ બધું બરાબર છે કે નહીં. જો નથી અથવા તો પાર્ટ ઓફ ધ થિંગ વિચ યુ હેવ ઓલરેડી ઇમ્પ્લિમેન્ટેડ ઇઝ નોટ પ્રોપરલી વર્કિંગ, ધેન રિફાઇન યોર ગોલ્સ, ઓબ્જેક્ટિવ્સ, કેમ્પેન ઓર વોટ એવર યુ હેવ ડન અર્લિયર. રાઈટ, ધીસ ઇઝ ફોર સ્ટેપ. એ ફોર સ્ટેપને એ લોકોએ શોર્ટમાં લખેલા છે, અહીંયા આપણે સ્ટેપ્સ આપેલા છે. ડિફાઇન એન SEO કેમ્પેન એન્ડ સેટ યોર ગોલ્સ. બરાબર, આપણે SEO કેમ્પેનનો મતલબ શું થાય છે ખબર છે? નોર્મલી SEO કેમ્પેન વર્ડ છે ને એ એડવર્ટાઇઝમેન્ટ પર્પઝથી વધારે યુઝ થાય છે, કે કોઈ ઈ કોમર્સ વેબસાઇટ હોય ને એણે પોતાની સાઇટ SEO તો કરેલી છે પણ એડવર્ટાઇઝમેન્ટ આપવી છે. જ્યારે તમે શૂઝ ફોર મેન એવું લખીને એન્ટર આપો છો અને ઉપર એમેઝોનની એડ આવે છે, એમાં આગળ એડ લખેલું હોય એ લિંક આવે અને નીચે જ એમેઝોનની નોર્મલ લિંક આવે જેમાં એડ નથી લખેલું, તો ઉપરની જે વેબસાઇટ એડવર્ટાઇઝમેન્ટ માટે આપેલી છે એ લોકો એની માટે એ લોકોએ જે એડ સેન્સ અથવા એડવર્ડ્સનો યુઝ કર્યો હોય એને SEO કેમ્પેન કહેવાય. તો બની શકે આપણે ઓર્ગેનિક સર્ચ માટે કામ કરતા હોય, બરાબર, એવું જરૂરી નથી, પણ એને SEO કેમ્પેન કહેવાય છે કે ભાઈ વેબસાઇટ કેના માટે બનાવી છે અને તમારે શું કરવાનું છે SEOમાં. એન્ડ સેટ ગોલ્સ, તમારા ગોલ સેટ કરો. ડિસ્કસ યોર સ્ટ્રેટેજી, નાઉ મીટ ટુગેધર જો તમારી ટીમ હોય તો, અને તમે જો એક જ વ્યક્તિ હો જે આ કરતા હો તો તમારે તમારી સ્ટ્રેટેજી નક્કી કરવી પડે કે કઈ કઈ વસ્તુ આપણે ઓફલાઈન થી માંડીને ઓનલાઈન સુધીની બધી એક્ટિવિટી, આપણે ઓલા પ્લેયર્સ જોયા હતા, પ્લેયર્સ અને એની પ્રોસેસ, તો આ એની સ્ટ્રેટેજી કહેવાય કે ભાઈ આટલું આટલું આપણે કરવાનું છે, મારે પબ્લિકેશન્સ કરવા માટે આ પબ્લિસિટી કરવા માટે આટલું કરવાનું છે, માર્કેટિંગ કરવા માટે આટલું કરવાનું છે, હું ડેવલપમેન્ટ કરીશ તો મારે આટલું ધ્યાન રાખવાનું છે, એન્ડ ઓલ ધેટ થિંગ, દેટ ઇઝ સ્ટ્રેટેજી. અથવા તો કેવી રીતે તમે પબ્લિકને અથવા તો યુઝરને કનેક્ટ કરશો અથવા એન્ગેજ કરશો. એસ્ટેબ્લિશ અ બેઝ લાઇન. બરાબર, મિનિમમ રિક્વાયરમેન્ટ આપણે લખતા હોય ને કે ભાઈ મારા કમ્પ્યુટરની મિનિમમ રિક્વાયરમેન્ટ આટલી છે, 4GBની રેમ અને 512GBનું હાર્ડ ડિસ્ક, આમ કહીએ ને, તો ભાઈ આ બેઝ લાઇન. તો સેમ એવી રીતે વેબસાઇટની બેઝ લાઇન નક્કી કરવી પડે કે ભાઈ ઈ કોમર્સ વેબસાઇટ છે તો ડેઇલીના આટલી વસ્તુ તો સેલ થવી જોઈએ. એ ના થતી હોય
તો આપણે પછીની વાત આવે છે કે હવે કઈ કંઈક ચેન્જ કરવું પડશે આમાં, બરાબર. ફોર્થ વન, પ્રોસીડ વિથ યોર પ્રોજેક્ટ. પ્રોજેક્ટ એટલે આપણે જે કામ કરવાના છીએ ને, એસઈઓ, એને પ્રોજેક્ટ કહીએ છીએ, બરાબર. વેબસાઇટ થઈ ગઈ, એસઈઓ પ્રોપર કરીએ છીએ. નાવ કલેક્ટ યોર ડેટા, એટલે કે મેઝરમેન્ટ સ્ટાર્ટ થાય છે હવે, બરાબર. મેઝર કરો કે તમે જે કરેલું છે કઈ જગ્યાએ ઓછું છે, કઈ જગ્યાએ વધારે છે, કઈ જગ્યાએ બરાબર આવે છે. ઓકે, દેટ ઇઝ કલેક્ટ યોર ડેટા. કમ્પેર ધ બેઝ લાઈન ડેટા ટુ ધ ન્યુ ડેટા, બરાબર. તમે જે કલેક્ટ કરેલા છે એ ડેટાને તમારી બેઝલાઇન સાથે સેટ કરો કે ભાઈ તમે રોજના 10 વ્યૂ કહેતા હતા ને આ પેજમાં, અને 5 પ્રોડક્ટ સેલ કરવાનું કહેતા હતા, તો આ આપણો જે મેઝરમેન્ટ છે, ડેટા કલેક્ટ કર્યા છે, એમાં તો આવું દેખાડે છે. એટલે બેને કમ્પેર કરો કે ક્યાં ઓછું છે ને ક્યાં વધારે છે, સો દેટ યુ કેન હિટ ધ ટાર્ગેટ, કે ભાઈ આ વસ્તુ પાસે મારે જવાનું છે ને મારે આમાં એફર્ટ કરવાની છે. હવે જો આપણને ખ્યાલ આવી ગયો હોય કે આવું બાકી છે, કમ્પેરિઝનમાં આટલું ઉપર નીચે થાય છે, રિફાઇન યોર કેમ્પેન, એટલે ફરી પાછી તમારી સ્ટ્રેટેજી છે કે તમારા ગોલ સેટ કરેલા હોય એને થોડાક રિફાઇન કરો. આ વસ્તુ છે એ એક જ સાયકલ ઘણી વખત ચાલતી રહેતી હોય કે રિફાઇન ના કરવો પડતો હોય ગોલને, સેમ વસ્તુ અહીંથી આ ફિફ્થ સિક્સ્થ આમ થતું હોય. પણ નોર્મલી કોઈ વાર એવું લાગે કે આપણે સેટ કરેલા ગોલ છે અથવા તો આપણને વસ્તુ જે જોઈએ છે એ પ્રોપરલી નથી થતી, તો એને સેવન્થ સ્ટેપમાંથી ફર્સ્ટ સ્ટેપમાં પણ લઈ જવું પડે, બરાબર. ફરી પાછા ગોલ સેટ કરવા પડે કે ભાઈ આ બરાબર. એવું ક્યારે કરવું પડે? જ્યારે કોઈ વેબસાઇટ કંઈક નવી જ વસ્તુ લોન્ચ કરતી હોય ને, ત્યારે, સાવ નવી જ વસ્તુ, ત્યારે એને ઘણું બધું ચેન્જ કરવું પડે. જેમ કે હું એવું કહું કે એમેઝોને જ્યારે બુક સેલિંગમાંથી ઈ કોમર્સમાં ઝંપલાવ્યું ત્યારે એને કેટલી બધી વસ્તુ ચેન્જ કરી હશે, બરાબર. એના લેઆઉટ કે ટર્મિનોલોજીથી માંડીને કેવી રીતે સેલિંગ કરવું, કેવી રીતે બિઝનેસ સેટ કરવો, કેવી રીતે સેલર સેટ કરવા, બધી વસ્તુ આવે તો ત્યારે બની શકે એના ગોલ્સ બધા ચેન્જ થઈ જ ગયા હોય. ઓલામાં તો ખાલી રીડર્સ આવતા હોય, અહીંયા કોણ આવતું હોય? યુઝર્સ, એવા કે જે લોકો શોપિંગ કરે છે, બરાબર. બુક રીડર અને શોપોહોલિક પર્સન વચ્ચે ઘણો બધો ફરક હોય. તમે કહેશો બુક રીડ કરવા વાળા એ શોપિંગ કરે છે એમ જ કહેવાય ને? નહીં, એની એક હેબિટ છે કે ભાઈ બુકમાં જ ઇન્ટરેસ્ટ હોય, અને તમે જે હવે નવી વસ્તુ અપ્લાય કરવા માંગો છો એ શોપોહોલિક પર્સન માટે છે, જે લોકો કન્ટિન્યુઅસલી કંઈક 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 લેતા હોય છે, જીવન જરૂરિયાતની અથવા ન જરૂરિયાત હોય એવી, રાઈટ. તો આ બધી વસ્તુ છે એક, અને ટ્રેકિંગ સાયકલ કહેવામાં આવે છે, જેમાં ફિફ્થ અને સિક્સ્થ સ્ટેપ છે એના ઉપર આ આખું ચેપ્ટર છે કે તમારા ડેટા મેઝર કરવા જોઈએ. અને બેઝલાઈન એટલે એક મિનિમમ ટાર્ગેટ આપણે તો હવે રાખતા નથી, પણ નોર્મલી જ્યારે સ્કૂલ લાઈફમાં સ્ટુડન્ટ હોય છે ને ત્યારે એનો ટાર્ગેટ હોય છે કે ભાઈ નહીં, આ વખતે મારે 80% લેવા જ છે મિનિમમ, ધીસ ઇઝ માય બેઝ લાઈન, લાઈક દેટ. ઓકે, તો આ આપણી એક ટ્રેકિંગ સાયકલની આપણે વાત કરી. ઓકે, યુઝિંગ એનાલિટિક્સ એઝ અ બિઝનેસ કેસ ફોર એસઈઓ. હવે એ બિઝનેસ ઓરિએન્ટેડ વાત કરે છે કે ટ્રેકિંગ કરીએ છીએ આપણે, એનાલિસિસ જે કરીએ છીએ ને આ બધી વસ્તુનું, સ્ટેટિસ્ટિક મેઝર કરીએ છીએ, એને બિઝનેસ સાથે શું કન્સર્ન છે અથવા તો કરી શકો તમે, તો એને કેવી રીતે યુઝ કરાય. ધ વે ટુ ડુ ધીસ ઇઝ ટુ એક્સપ્રેસ ધ ટાર્ગેટ રિઝલ્ટ ઓફ એન એસઈઓ પ્રોજેક્ટ ઇન ટર્મ્સ ઓફ ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ. છે ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ કેવી રીતે થાય છે આનું, જો મેઝરમેન્ટ કરતા હોય આપણે તો એને ઘણી બધી રીતે ઇન્ક્લુડ કરેલું છે. યુ કેન ઇન્ક્લુડ અ વેરાયટી ઓફ મેટ્રિક્સ ઇન ધીસ બિઝનેસ કેસ, જેમાંથી ઘણી બધી વસ્તુ આપણને ખ્યાલ છે કે કેવી રીતે આપણે જોયું હતું લેવરેજિંગ એસઈઓ વિથ બિઝનેસ, બરાબર ને. એ જ વસ્તુ અહીંયા છે, રેવન્યુ ઇન્કમ જનરેટ કરી દેશે જો પ્રોપર કરેલું હશે તો, લીડ જનરેશન, માર્જિન, બ્રાન્ડિંગ વેલ્યુ એટલે કે જો તમે બ્રાન્ડિંગ પર્પઝથી કરતા હશો તોય તમને ફરક પડશે, સક્સેસ મેઝરમેન્ટ કરીએ છીએ, ટ્રેકિંગ કરીએ છીએ, રીચ એટલે કે પબ્લિક સુધી પહોંચવું, અધર એક્શન ટ્રિગર્સ. એક્શન ટ્રિગર્સ એટલે કે જેમાં કંઈક ને કંઈક એક્શન થતી હોય, જેમ કે ટ્રાન્ઝેક્શન અથવા એક્શન, જેમ કે લોગિન કરવું, રજિસ્ટ્રેશન કરવું. આવી રહ્યું, જો ન્યૂઝ લેટર સાઇનઅપ, તમે ઘણી બધી વેબસાઇટ ઓપન કરો ને તો મેઇન પેજ આવે ને એ પહેલાં જ એક નાનકડું પોપઅપ આવે, એમાં લખેલું હોય કે તમારું ઇમેલ એડ્રેસ આપો, અમે તમને એવરી ડે ન્યૂઝ લેટર આપશું. ન્યૂઝ લેટર એટલે કે જેમાં એના અપડેટ્સ આવતા હોય રોજે રોજ, આજે આમ છે, આજે આમ છે, આજે આમ છે. કોન્ટેક્ટ રિક્વેસ્ટ, ઘણી બધી વેબસાઇટમાં એવું હોય તમારો ફોન નંબર આપો, અમે તમને રેગ્યુલર SMS આપશું કે આમ છે આમ છે. આપણી આપણા સુધી કોન્ટેક્ટ કરવા માટે અને આપણને પોટેન્શિયલ કસ્ટમર કરવા માટે એની આ એક મેથડ. ડેમો રિક્વેસ્ટ, બરાબર. ઘણી વખત હોય છે આપણે વર્ડ ટ્રેકર છે ને એમાં મેં લખેલું હતું કે 3 times free કરવા દઈએ, તો એવું ડેમો રિક્વેસ્ટ કે ડેમો કરવા દઈએ, એક વાર, બે વાર, ત્રણ વાર,
પછી જો યુઝ કરવું હોય તો તમારે એને સબસ્ક્રિપ્શન લેવા પડે. ફ્રી ટ્રાયલ એક્સેપ્ટન્સ આ પણ એની જ કહે છે, વાત કરે છે. ફ્રી ટ્રાયલ એટલે ત્રણ વાર કરવા દીધું, પાંચ વાર કરવા દીધું, પછી નેક્સ્ટ ટાઈમ યુ હેવ ટુ પે ફોર ધેટ. વ્યુઇંગ અ સ્પેસિફિક પીસ ઓફ કન્ટેન્ટ, બરાબર. ઘણી વખત એવું હોય છે કે આટલી જ વસ્તુ જોવા મળે તમને, પછી વધારે જોવી હોય તો અગેન સબસ્ક્રિપ્શન કરવું પડે અથવા પે કરવું પડે, રાઈટ. તો આ બધા એક્શન્સ કહેવાય, અલગ અલગ ટાઈપના. આપણે બાય કરીએ છીએ, આપણે એડ ટુ કાર્ટ કરીએ છીએ, આપણે ફ્રેન્ડને શેર કરીએ છીએ, બરાબર ને, વોટ્સઅપમાં, મેસેજમાં આ બધું કરી શકાય છે. એવરી કોમર્સ વેબસાઇટે હવે ફેસિલિટી આપી છે કે તમને એવું લાગે કે આ પ્રોડક્ટ મારી માટે તો સુટેબલ છે કે નહીં, એ તો ઠીક છે, પણ મારા ફ્રેન્ડ માટે કે મારા ભાઈ બહેન માટે કે મારા પેરેન્ટ્સ માટે સુટેબલ છે, તો આઈ કેન સેન્ડ એઝ અ મેસેજ, અથવા તો હું શેર કરી શકું. ઓકે, તો એ સ્ટાર્ટ કરીએ. એના જ પોઈન્ટ્સ આવે છે હવે, મેઝરિંગ સર્ચ ટ્રાફિક. ઓકે, ત્રણ પોઈન્ટ આપેલા છે, નો પ્રોબ્લેમ. હું જે કહું છું એ હવે આવશે નેક્સ્ટ પોઈન્ટમાં, મેઝરિંગ સર્ચ ટ્રાફિક. Classic web analytics data is an incredible asset to SEO. Here are three examples of why to utilize this data for SEO purpose. Again, એ જ વસ્તુની વાત કરે છે કે ભાઈ શું કામ જરૂરી છે. Look at your daily referral reports to detect newly received inbound links. બરાબર છે, જો રિપોર્ટિંગ કરેલું હોય, મેઝરમેન્ટ કરેલું હોય તો ખ્યાલ આવે કે ભાઈ આજે પાંચ નવી લિંક આવી અને ગઈકાલે તો 10 આવી હતી. ઇટ મીન્સ there is something not એક્સપેક્ટેડ થિંગ હેપન. એવું બની શકે કે કંઈક પ્રોબ્લેમ હોય તો કેમ ભાઈ બીજી પાંચ ન આવી તો કાંઈ નહીં, ત્રણ આવવી જોઈએ, દસ છે તો એટલીસ્ટ નવ દસ રહેવી જોઈએ. અચાનક જ કેમ અડધી થઈ ગઈ. Look at the search terms people used to come to your site to spot long tail search opportunities. બરાબર, તમારા સુધી લોકો પહોંચે છે એવી કઈ ટર્મનો યુઝ કરીને પહોંચે છે, તો આ જનરલ વસ્તુ છે. આ ત્રણે ત્રણ વસ્તુને તમે અલગથી ના લખો તો પણ ચાલે. જે જગ્યાએ મેઝરિંગ સર્ચ ટ્રાફિકના પોઈન્ટ્સ છે એમાં પણ આ એડ કરી શકાય અથવા એના પોઈન્ટ પણ લઈ શકાય. Measure the results of your campaigns by tracking the increase in conversion that you are driving over time. આ પણ આપણે વાત કરી હતી કે એ પણ જોવું જોઈએ કે રોજે રોજનું કેટલું ડેઇલી ટ્રાન્ઝેક્શન થાય છે અથવા તો કન્વર્ઝન થાય છે. કન્વર્ઝનનો મતલબ શું થાય છે, જે કોઈ વ્યક્તિ લોગિન થઈને આવ્યા છે એ પણ કન્વર્ઝન જ કહેવાય, જે લોકોએ કંઈ બાય કર્યું છે એ પણ કન્વર્ઝન કહેવાય. તો આપણા કેસમાં આપણી વેબસાઇટ પ્રમાણે તમે જો લોગિન યુઝર કહેતા હો તો એ કન્વર્ઝન થયું કહેવાય, અને જો તમે ટ્રાન્ઝેક્શન કરાવતા હો તો એ પણ કન્વર્ઝન કહેવાય. તો એ પણ રિઝલ્ટ મેઝર કરવું જોઈએ કે એવી કઈ વસ્તુ છે કે ખરેખર કન્વર્ઝન થઈ શકે એમ છે, બરાબર, ધીમે ધીમે ઓવર ધી ટાઈમ. સો ધીસ આર ધી મેઇન થ્રી પોઈન્ટ્સ વિચ વી હેવ ટુ યુટિલાઇઝ કે ભાઈ એસઈઓ માટે આટલી આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ટ્રેકિંગ કરવા માટે. ઓકે, હવે એક વધારે વસ્તુ સમજાવે છે, ડીપર લુક એટ એક્શન ટ્રેકિંગ. એક્શન ટ્રેકિંગ કરવું બહુ જરૂરી છે. એક્શન, હમણાં આપણે વાત કરીને કે ભાઈ કોઈ યુઝર છે આપણા વેબસાઇટમાં, તમે કયા ટાઈપના એક્શન્સ આપેલા છે. ઘણા બધા વેબસાઇટ છે એ ઈ કોમર્સ ના હોય તો એ લોકોએ જસ્ટ લોગિન આપેલું હોય કે ભાઈ યુઝર લોગિન કરે ને તો આપણે એને બેટર પર્ફોર્મન્સ આપીએ, અને નોર્મલ યુઝરને જે રીતે આપીએ છીએ એ રીતે આપીએ, બરાબર. બે માટે અલગ અલગ ડિફરન્સ હોય, અથવા તો જનરલ પબ્લિક આવે છે એની માટે આપણે આ વસ્તુ આપવી છે તો અમુક ટાઈપના એક્શન્સ આપેલા હોય. તો એક્શન્સ કયા કયા છે આગળ આપણે જોઈએ. એક્શન ટ્રેકિંગ ઇઝ નથિંગ બટ અ વન સ્ટેપ ડીપર દેન બેઝિક એનાલિટિક્સ. નોર્મલ એનાલિટિક્સ કરીએ છીએ ને, આ પેજમાં આટલા આવ્યા ને આટલી વાર રહ્યા ને, એની બદલે થોડુંક એક સ્ટેપ વધારે, બરાબર. જે યુઝર એડ ટુ કાર્ટ સુધી જાય છે પણ પછી બાય નાઉ નથી કરતું, તો આ એક એક્શન ટ્રેકિંગ થયું કે ભાઈ એડ ટુ કાર્ટ સુધી પહોંચે છે પછી વસ્તુ લેતું નથી, બરાબર. સેમ એવી રીતે બાય નાઉ ઉપર ક્લિક કરે છે કે સબમિટ ઉપર ક્લિક કરે છે કે વિશલિસ્ટ ઉપર ક્લિક કરે છે, તો આ એક્શન છે જે આપણે ટ્રેક કરવાની છે કે ક્યાં સુધી યુઝર પહોંચે છે. રેધર દેન સિમ્પલી ઓબ્ઝર્વિંગ વોટ પેજીસ આર વિઝિટેડ એન્ડ હાઉ મેની યુનિક સેશન્સ આર લોગ્ડ, એક્શન ટ્રેકિંગ અલાવ યુ ટુ નેરો ડાઉન ગ્રુપ ઓફ વિઝિટર્સ દેટ ઇઝ બેઝડ ઓન ધી એક્શન્સ દે ટેક ઓન યોર વેબસાઇટ, બરાબર. તમારી વેબસાઇટમાં એ ખરેખર ક્યાં સુધી જાય છે, જો એક છે ને વેરહાઉસિંગ અને માઇનિંગ, આવો એક કન્સેપ્ટ આવે છે આપણે આગળ. નોટ માઇનિંગ એકચ્યુઅલી, વેરહાઉસિંગ, પણ જ્યારે માઇનિંગ આવતું ને ત્યારે એમાં એક વસ્તુ આપી હતી કે કોઈ પણ શોપ લ્યો ને તમે, જેમ કે તમે બેકરી શોપમાં જાઓ ને, તો એ લોકોએ એટલી સરસ રીતે આખી વસ્તુને સેટ કરેલી હોય, ઓર્ગેનાઇઝ કરેલી હોય કે પેલા યુઝર પ્રમાણે અથવા તો કસ્ટમર પ્રમાણે, કે જે કસ્ટમર બ્રેડના પેકેટને લે છે ને એ સાથે બટર માંગશે જ, અથવા તો એ સાથે સોસ માંગશે જ, અથવા તો એ સાથે આવું કંઈક તો માંગશે જ.
અને તમે એક વસ્તુ જોજો કે જ્યાં પેલા પેકેટ્સ આપતા હોય, રેડીમેડ ફૂડ પેકેટ્સ હોય, એમાં એ બધી ટાઈપના પેકેટ્સ એક સાથે પડ્યા હોય, એને અલગ અલગ જગ્યાએ ના ગોઠવે. એક તો ઓર્ગેનાઇઝેશન પ્રોપર થાય એટલે, અને બીજી વસ્તુ એ કે હ્યુમન સાયકોલોજી અથવા કસ્ટમરની માઇન્ડ પ્રમાણે અમુક વસ્તુની સાથે અમુક વસ્તુ જાય જ, એટલે કે સેલ થાય જ. તો ગ્રુપ ઓફ વિઝિટર્સ, કઈ કઈ ટાઈપના વિઝિટર્સ છે એને અકોર્ડિંગ ટુ તમારા એક્શન્સ, આઈ એમ સોરી, એક્શન્સ છે એને ટ્રેક કરી શકાય. બરાબર, ઘણા કસ્ટમર એવા હોય કે ભાઈ ઈ એડ ટુ કાર્ટ સુધી જ રાખે, એડ ટુ કાર્ટ સુધી જ રાખે, પછી વિચારે કેટલા બધા દિવસ અને પછી વસ્તુ પરચેસ કરે. ઘણા કસ્ટમર એવા હોય કે જે વિશ લિસ્ટમાં રાખે. વિશ લિસ્ટનો મતલબ શું થાય ખબર છે? આપણે યાદ ન રાખવું. ઘણી વખત એવું બને કે આપણે કાર્ટમાં રાખેલું હોય પણ પછી સેલ ઓફ થઈ જાય તો એમાંથી નીકળી જતું હોય છે. પણ તમે વિશ લિસ્ટમાં રાખેલું હોય, તમે ઓપન કરો ને એટલે તમને એ દેખાડે કે આ સ્ટોક આઉટ થઈ ગયું છે. તમારામાં દેખાડે ખરી કે આ વસ્તુ તમે, તમને ગમતી વસ્તુ છે. વિશ લિસ્ટનો મતલબ એવો થાય તમને ગમતી હોય. તો આ જે ટાઈપ ઓફ વિઝિટર્સ હોય ને એને પણ ટ્રેક કરી શકાય કે આટલા લોકો અને સ્પેસિફિકલી આ આ લોકો છે એ આટલી જ વસ્તુ કરે છે. ઇન મોસ્ટ ઇન્સ્ટન્સીસ ઇટ રિક્વાયર્સ સેટિંગ અપ અ કોડ ઇન યોર એનાલિટિક્સ પ્રોગ્રામ એન્ડ એટેચિંગ ધેટ કોડ ટુ અ બટન, પેજ લોડ, ઇમેજ રોલ ઓવર ઓર અધર જાવાસ્ક્રિપ્ટ ટ્રેકેબલ ટાસ્ક. ઘણી બધી જગ્યાએ અમુક એવા કોડ સેટ કરવામાં આવે છે જેના ઉપરથી ખ્યાલ આવે છે કે કેવા કેવા યુઝર છે એ ઇમેજ ઉપર જ ફોકસ કરે છે, અથવા તો પેજ લોડ કરે છે, બટન ઉપર ક્લિક કરે છે, અથવા તો હું એમ કહું કે ભાઈ કાર્ટમાં એડ કરે છે, એટલે બટનનો યુઝ કરીને. તો આવા અમુક કોડ્સ છે અમુક જગ્યાએ સેટ કરવામાં આવે છે જે તમને હેલ્પ કરે કે ભાઈ આ જગ્યાએ વધારે યુઝર આવે છે, આ જગ્યાએ યુઝર ઓછું આવે છે. વન્સ યુ હેવ પ્લગ્ડ ઇટ ઇન ટુ યોર એનાલિટિક્સ એન્ડ ધેન વેબસાઇટ, યુ કેન યુઝ ધ એક્શન ટુ રિફાઇન ડેટા યુ આર ઓલરેડી કલેક્ટિંગ. તમે જ્યારે ડેટા કલેક્ટ કરો છો અથવા તો કરેક્ટ કરેલા છે એના ઉપરથી તમને પછી આઈડિયા આવે, આ કોડ જો સેટ કરેલો હોય તો, કે આટલી આટલા લોકો છે એ અહીં સુધી પહોંચી શકે છે. ઓકે, હવે એ જ વસ્તુને કન્ટિન્યુ સમજાવે છે કે અમુક એવા પોઈન્ટ છે કેવી રીતે વર્ક કરી શકે. ફોલોઈંગ પોઈન્ટ્સ પ્રોવાઈડ અ લુક એટ હાઉ ધીસ વર્ક્સ. ઓકે, બેઝડ ઓન ધ પીપલ હુ સાઈન અપ યુ કેન પ્રેડિક્ટ વિચ સર્ચ ટર્મ્સ વિલ બી બેટર એટ કન્વર્ટિંગ વિઝિટર ઇન ટુ એપ્લિકન્ટ્સ. બરાબર, એ જે લોકો સાઈન અપ કરી લીધું છે, બરાબર, સાઈન અપ કરીને આવી ગયા, હવે તમે એ પ્રેડિક્ટ કરી શકો, એઝ્યુમ કરી શકો કે એવા કયા ટર્મિનોલોજીથી એ જે યુઝર છે ને, એ વિઝિટર છે, એ એપ્લિકન્ટ્સ, એપ્લિકન્ટ્સ એટલે આપણા પોટેન્શિયલ યુઝર થઈ શકશે, અથવા તો વસ્તુ બાય કરશે, અથવા એક્શન ટ્રેકિંગ કરશે કોઈ પણ ટાઈપનું. ધ રેવન્યુ કોલમ ઇઝ એમ્પટી, બટ ઇફ યુ વેર ટ્રેકિંગ ઈ કોમર્સ બાયર્સ, યુ કુડ પુટ ધેર ટોટલ્સ ઇન ટુ ધ રેવન્યુ કોલમ એન્ડ ટ્રેક હાયર વોલ્યુમ બાયર્સ. આ વસ્તુ સમજાવું છું, બેયનો મતલબ શું થાય છે. નહીં જો આપણે જ્યારે કોઈ પણ નાનકડો બિઝનેસ કરતા હોય ને, તો પેલી મેં વાત કરી એમ એક ટ્રેક બુક હોય કે આજે આટલા આવ્યા ને આટલી વસ્તુ સેલ થઈ, બરાબર, આટલા આવ્યા ને આટલા ગયા, આવી રીતે કરીએ છીએ આપણે. આમાં એવું લખેલું છે કે જો રેવન્યુ કોલમ એટલે કે કેટલું ઇન્કમ થયું, કેટલું એક્સપેન્ડિચર થયું, આપણે કેટલું ઇન્કમ થયું એ આપણે ધારો કે નથી નોટ કરતા. જો આપણી પાસે બાયર્સની વિગત હોય ને, ઘણી વખત એવું બનતું હોય કે ડિપેન્ડિંગ ઓન ધી કસ્ટમર, જે કસ્ટમર ફ્રિકવન્ટલી વસ્તુ લેતું હોય ને ઈ કોમર્સ વેબસાઇટમાંથી, એની માટે વેબસાઇટ છે ને અમુક ટાઈપના કોડ આપતું હોય કે ભાઈ આ તમારો કોડ છે સ્પેશિયલી, કેમ કે તમે અમારા ફ્રિકવન્ટ બાયર્સ છો. તો આના ઉપરથી એની ખબર પડે કે ભાઈ આપણી એવરેજ ઇન્કમ શું થશે, અથવા તો એમ કહી શકાય કે આ યુઝરે આ વસ્તુ લીધી છે તો હવે થોડા ટાઈમ પછી આ એનાલિસિસ છે ને એ કેટલી બધી રીતે થતું હોય છે, કે ડ્યુરેશનમાં કેવી રીતે રેવન્યુ જનરેટ થાય છે, કયા કયા યુઝર્સ છે એ વારે વારે પરચેસ કરે છે, એટલે ટાઈપ ઓફ કસ્ટમર ઓર ટાઈપ ઓફ વિઝિટર મે ઇફેક્ટ ઓન ધીસ થિંગ. એટલે વાત એવી કરે છે કે રેવન્યુની કોલમ જો આપણે ના બનાવી હોય, અને જો તમે ઈ કોમર્સ બાયરનું ટ્રેકિંગ કરો કે ભાઈ આપણે રેગ્યુલરલી 5 બાયર આવે છે, 5 રેગ્યુલરલી આવે છે, યુ કુડ પુટ દેટ ટોટલ ઇન ટુ રેવન્યુ કોલમ એન્ડ ટ્રેક હાઈ વોલ્યુમ બાયર્સ. અને પછી તમે કેલ્ક્યુલેટ કરી શકો કે ભાઈ રોજનું આપણું કેટલું સેલિંગ થાય છે અથવા તો ઇન્કમ થાય છે. એક્સપેન્ડિંગ ઓન ધીસ આઈડિયા, યુ કુડ ઓલ્સો ટ્રેક યુઝર્સ બાય ટાઈમ ઓફ ડે, સર્ચ એન્જિન ધે યુઝડ, their geographic location and so on. મેં હમણાં જે વસ્તુ કીધી જ, બરાબર, ટ્રેક યુઝર્સ બાય ટાઈમ ઓફ ડે, યુઝર છે એ કયા ટાઈમે સૌથી વધારે આવે છે. ઘણી વખત એવું બનતું હોય, બરાબર ને, આપણે ફ્રી થાય ત્યારે આપણે કરતા હોઈએ છીએ, અથવા તો ટિપિકલ દિવસે કરતા હોઈએ છીએ, જેમ કે પે ડે હોય તે દિવસે, બરાબર ને, આપણને ફર્સ્ટ
મંથની ફર્સ્ટ જે હોય છે જ્યારે સેલરી આવે ત્યારે આપણે લેતા હોય, એટલે એના ઉપરથી એ પણ ટ્રેક થઈ શકે કે સૌથી વધારે પહેલી તારીખે આવે છે લોકો. સર્ચ એન્જિન ધે યુઝ્ડ, ભાઈ ગૂગલમાંથી જ આવે છે બધા, તો સમજી લેવાનું ગૂગલમાંથી ઓપ્ટિમાઇઝેશન સારું હોવું જોઈએ આપણું. ધેર જિયોગ્રાફિક લોકેશન, આ લોકેશન ઉપરથી વધારે આવે છે, તો ઈ લોકેશનમાં એવું શું છે જે આપણે ટાર્ગેટ કરી શકીએ, બરાબર. કોઈ ટ્રેન્ડ હોય, બરાબર, ખાવા પીવાનો કે પછી એપરલ્સનો કે શૂઝનો કે વોટ એવર ઇટ ઇઝ, એ કહી શકો તમે ટાર્ગેટ એન્ડ સો ઓન. ઓકે, નાવ ધ થિંગ, ટાઈપ ઓફ એક્શન્સ ધેટ ઇઝ ટ્રેકિંગ ઓન યોર વેબસાઇટ. આપણે આની વાત કરી હતી, હમણાં જ વાત કરી હતી, એ જ છે કે તમે કઈ કઈ વસ્તુ છે કે જે તમારી વેબસાઇટ પર ટ્રેક કરી શકો એવી એક્શન્સ. તો જો ઈ કોમર્સ વેબસાઇટ હોય તો એમાં એડ ટુ કાર્ટનું બટન, આવું બે બટન હોય, જો એડ ટુ કાર્ટ અને બાય નાઉ, બે ને ક્લિક કરીને જોઈ લેજો શું થાય છે. ઓકે, ઘણી બધી વેબસાઇટમાં હોય છે એડ ટુ કાર્ટ, એવું એડ ટુ કાર્ટ બટન, આ પણ એક એક્શન ટ્રેકિંગ છે. કમ્પ્લીટ ચેકઆઉટ, કમ્પ્લીટ ચેકઆઉટનો મતલબ શું થાય ખબર છે, તમને ખબર જ છે કે મારે આ વસ્તુ લેવાની જ છે, જ્યાં સુધી તમે કમ્પ્લીટ ચેકઆઉટ અથવા તો પ્લેસ ઓર્ડર ના કરો ને ત્યાં સુધી તમને ટ્રાન્ઝેક્શન કેવી રીતે કરવું એ ન આવે, બરાબર. કમ્પ્લીટ ચેકઆઉટ. સેવ ટુ વિશલિસ્ટ, આ પણ એક એક્શન ટ્રેકિંગ કહેવાય, આ પણ ટ્રેક કરવું જોઈએ કે ભાઈ લોકો વિશલિસ્ટમાં એડ કેટલી વખત કરે છે અથવા તો કેટલું કરી શકે છે અને કોણ કોણ કરે છે. સેન્ડ ધીસ ટુ અ ફ્રેન્ડ, આવો સિમ્બોલ આવતો હોય છે નોર્મલી, બરાબર. આ વિશલિસ્ટનો સિમ્બોલ છે, આ સિમ્બોલ છે નોર્મલી શેર કરી શકો, પેલા આવો આવતો, હવે સિમ્બોલ ચેન્જ થઈ ગયો છે, બરાબર. તો ઈ કોમર્સની વેબસાઇટમાં તે વાત કરે છે. બી ટુ બી સાઇટ, બી ટુ બી સાઇટ એટલે બિઝનેસ ટુ બિઝનેસ સાઇટ, બરાબર. તો બિઝનેસ ટુ બિઝનેસ સાઇટ એટલે કે એક બિઝનેસ કરતી વેબસાઇટ અને સેમ એ ટાઈપનો બિઝનેસ કરતી અથવા તો એને રિલેટેડ, જેમ કે હું કહું કે બ્રાસ પાર્ટની કોઈ એક વસ્તુ મેન્યુફેક્ચર થતી હોય એક કારખાનામાં કે કંપનીમાં, તો એને બનાવવા માટે અથવા એની સાથે કોઈ વસ્તુ ફિટ કરવા માટે, એસેમ્બલ કરવા માટે બીજી વસ્તુ ત્યાં ના મળતી હોય, એ બીજી જગ્યાએ બનતી હોય, બીજા કારખાનામાં અથવા બીજી કોઈ કંપનીમાં, તો એ બંને વચ્ચે જે ટાઈંગ હોય, ટાઈ અપ કરેલું હોય, આપણે કોલેબ કહીએ છીએ ને અત્યારની વર્ડમાં, તો એને બી ટુ બી સાઇટ કહેવાય, બરાબર. એક વેબસાઇટે બીજી, જેમ કે હું એવું કહું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, એની પોતાની વેબસાઇટ છે, બરાબર. એમાં એ લોકો ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કરતા હોય એ લોકો કેમ્પસ થ્રુ, અથવા તો એ લોકોને માણસો જોઈએ તો એ કોન્ટ્રાક્ટિંગ કંપની હોય, જે કોન્ટ્રાક્ટ કરતી હોય એવી કંપની, એનો કોન્ટેક્ટ કરતા હોય, તો આ બંને વચ્ચે કોલેબ અથવા તો બંને વચ્ચે ટાઈ અપ થયેલું હોય, એને બી ટુ બી કહેવાય, બરાબર. એ પેટ્રોલિયમ જે બાય પ્રોડક્ટ બનાવે છે એને રિલેટેડ પેટ્રોલ ક્યાંથી આવે છે અથવા તો એને રિલેટેડ બીજી કોઈ વસ્તુ હોય, તો એની સાઇટ સાથે જે કોલેબોરેશન કરેલું હોય એને બી ટુ બી સાઇટ કહેવાય. તો એની માટે પણ તમે સેમ વસ્તુ એક્શન ટ્રેકિંગ કરી શકો છો. બ્લોગ્સ એન્ડ ફોરમ્સ, બરાબર. લોકો તમારા બ્લોગ રીડ કરે છે, સામે કન્ટેન્ટની સામે કમેન્ટ આપે છે, ક્વેશ્ચનના આન્સર આપે છે, અથવા તો તમે ક્વેશ્ચન પૂછવાનું કહો છો તો એ પૂછે છે કે નહીં, તો આ બધી વસ્તુ છે એ એક્શન ટ્રેકિંગની અંદર આવે છે. નેક્સ્ટ ઇઝ, ઓકે, અહીં સુધી આપણે રાખીએ છીએ ટાઈંગ એસઈઓ ટુ કન્વર્ઝન એન્ડ આરઓઆઈ, બરાબર. સેમ થિંગ વી હેવ ડિસ્કસ્ડ ઓન થર્ડ ચેપ્ટર નંબર 3, યુનિટ નંબર 2, આપણે આ વસ્તુ કરી હતી કે તમારા એસઈઓને કન્વર્ઝન અને રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ સાથે કેવી રીતે ટાઈ અપ કરી શકાય, કેવી રીતે બાંધી શકાય. ઓકે, સો ધીસ ઇઝ ઇટ ફોર ટુડે.